उवसघरम थोत्तम उपसर्गहर स्त्रोत्रम उवसघरम स्त्रोत्रम भाग पांच मंगलाचरण। आ स्त्रोत्र में मंगल तरीके श्री पार्श्वनाथ स्वामी अभिधान मुकवामां आव्यु छे। जिनेन्द्रोनु नाम मंगल छे, ते नाम ते श्रेष्ठ एवो सिद्ध यंत्र छे, तेम स्त्रोत्रो आदि में स्थले स्थले कहेवायु छे। उपसर्गो उपसर्गनो अर्थ छे जेना योगे जीव पीड़ा आदिनी साथे संबंध पामे ते। टूंकामां कहीए तो उपसर्गो एटले उपद्रव। कोईपण उपसर्ग देवकृत मनुष्यकृत तिर्यंचकृत अथवा आत्मसंवेदनीय ज होय। आ सिवायनो कोई उपसर्ग होई शके नहीं, माटे उपसर्गो चार प्रकारना छे एम कहेवायु छे। आ चारे प्रकारना उपसर्गोना चार चार भेदो छे, तेथी सर्व उपसर्गोनो भेदो गणाता कुल सोळ भेदो थाय छे। देवकृत उपसर्गोना चार प्रकार नीचे मुजब छे। पहला हास्यथी करायेला, बीजा द्वेषथी करायेला, तीजा परीक्षा माटे करायेला अथवा उपरोक्त त्रण पैकी कोईपण बेना सम्मिश्रणथी करायेला। मनुष्यकृत उपसर्गोना चार प्रकार नीचे मुजब छे। पहला हास्यथी करायेला, बीजा द्वेषथी करायेला, तीजा परीक्षा माटे करायेला अने चौथा अब्रह्मचर्यना सेवन माटे करायेला। तिर्यंचकृत उपसर्गोना चार प्रकार नीचे मुजब छे। पहला भयथी करायेला, बीजा प्रद्वेषथी करायेला, तीजा आहारना हेतुथी करायेला अने चौथा पोताना बच्चा गुफा माळा वगैरेना रक्षणना बुद्धिथी करायेला। आत्मसंवेदनीय उपसर्गोना चार प्रकार नीचे मुजब छे। पहला घटनथी थता, बीजा प्रपतनथी थता, तीजा स्तंभनथी थता अने चौथा श्लेषणथी थता। घटन थतो उपसर्ग तेने कहेवाय छे कि आँखमां रज वगैरे पड़ी जाय अने तेथी ते आँखने मसळवामां आवे, परिणामे आँखे दुखवा आवे अथवा तो आँखमां के गळा वगैरेमां स्वयंमेव मांस वगैरे वधी जाय अने परिणामे पीड़ा थाय। प्रपतनथी थतो उपसर्ग તે છે કે બરાબર ધ્યાનપૂર્વક જોઈને ચાલવાનો ખ્યાલ જ ન રહેવાથી પડવા અખડવાનું થાય અને તેથી પીડા ઉપજે। સ્તંભનથી થતો ઉપસર્ગ તે છે કે બેઠા ઉપાય યાવત છૂતા રહેવાથી પગ વગેરે સ્તંભિત થઈ જાય। શ્લેષણથી થતો ઉપસર્ગ તે છે કે પગ વગેરે વાળીને વધુ સમય બેસવાથી પરિણામે તે પગ વગેરે તેવી સ્થિતિમાં રહી જાય। આ રીતે ચાર પ્રકારના ઉપસર્ગોનો ચાર ચાર ભેદ ગણતા કુલ સોળ ભેદ થાય છે। કોઈ આ રીતે ભેદ ન ગણતા ચારે પ્રકારના ઉપસર્ગોના અનુકૂળ તેમજ પ્રતિકૂળ એમ બબ્બે ભેદ ગણી માત્ર આઠ ભેદ પણ માણે છે। કોઈ કોઈ સ્થળે ઉપસર્ગોના ચાર ભેદો ન ગણતા અપેક્ષા ભેદને લક્ષ્યમાં રાખીને ત્રણ ભેદો પણ ગણવામાં આવે છે। આ સર્વ પ્રકારના ઉપસર્ગોને દૂર કરવામાં સામર્થ્ય પાર્શ્વયક્ષમાં છે। આવો પાર્શ્વયક્ષ જેમની સેવા કરે છે તેવા શ્રી પાર્શ્વનાથ ભગવંત છે, તેથી તેમનું મહાત્મ્ય અતિ અદ્ભુત કોટીનું અપ્રમેય છે। તે ઉવસગરમ પાસમ પદ દ્વારા સૂચવાય છે। શ્રી તીર્થંકર ભગવંતોને જ્યારે નિર્મળ કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તેઓ દેવોએ નિર્મિત કરેલા સંવત્સરણમાં વિરાજમાન થઈ ભવ્ય જીવોના ઉપકારર્થે પોતાના 35 ગુણયુક્ત વાળી વરસાવે છે। તેનો યોગે અનેક ભવ્યત્માં સર્વવીરથી દેશવીરથી તથા સમ્યક્ત્વ અંગીકાર કરે છે। શ્રી જિનેન્દ્ર ભગવાન પણ તે સમયે ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે। તે જ સમયે શાસનની રક્ષા માટે યક્ષ તથા યક્ષિણી પણ સ્થાપિત થાય છે। તેમનું કાર્ય શાસનના આરાધકો ઉપર આવતા વિઘ્નોનું નિવારણ કરવાનું છે। ભગવાન શ્રી પાર્શ્વનાથનો શાસન યક્ષ પાર્શ્વયક્ષ છે, જે ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવતા ભક્તોના કષ્ટોને સદા દૂર કરનાર છે। પ્રસ્તુત સ્તોત્ર પાર્શ્વયક્ષથી પણ અધિષ્ઠિત છે, તેથી તેમનું સ્મરણ અહીં કરાયું છે। પ્રથમ ગાથાના બીજા ચરણમાં આવતું પાસમ પદ આપ અસપ્તપિણીમાં થયેલા 23માં અરહત શ્રી પાર્શ્વનાથ ભગવંતનું સાહચક છે। સત્તાકાળ તેમનો સત્તાકાળ આ અસપ્તપિણીના ચોથો આરો જ્યારે 353 વર્ષ અને 7 માસ જેટલો બાકી હતો ત્યારથી આરંભી તે 253 વર્ષ અને 7 માસ જેટલો બાકી રહે ત્યાં સુધીનો હતો। શ્રમણ ભગવાન મહાવીરના જન્મથી 278 વર્ષ પૂર્વ તેને પરમ તારકે મનુષ્ય લોકમાં જન્મ લીધો હતો અને શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માની જન્મથી 178 વર્ષ પૂર્વે તે પરમેશ્વરે નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું। નામ પાછળનો ઇતિહાસ તેમનો પાસ નામ પાછળનો ઇતિહાસ શાસ્ત્રોમાં નીચે મુજબ દર્શાવેલ છે। 23માં તીર્થપતિનો આત્મા પોતાના સમ્યક્ત્વ પ્રાપ્તિના પછીના 9મા ભવનું આયુષ્ય પૂર્ણ કરી પોતાના સંસારનો અંતિમ ભવ પૂર્ણ કરવા વારાણસી નગરીમાં અશ્વસેન રાજાના કુલમાં વામાદેવીના કક્ષીમાં અવતર્યો। તેમની માતાના ઉદરમાં સ્થિતિ હતી તે દરમિયાન એક ગાઢ અંધકાર ભરી રાતે શૈયામાં સુખપૂર્વક સૂતેલા પ્રભુની માતાને ઘણઘોર અંધકારમાં પણ પોતાની પાસે થઈને જતા કૃષ્ણ સર્પને જોયો અને આ રીતે સર્પદર્શનથી આશ્રય નિમિત્ત બનેલા તેમની આ વાત શ્રી અશ્વસેન રાજાને કરી। ગાઢ અંધકારમાં આ રીતનું સર્પ દર્શન શક્ય જ ન હતું, પણ ગર્ભમાં પધારેલા ત્રિજગત ગુરુના મહામહિમાવંત પ્રભાવથી જ આ બન્યું હોવાની ભગવંતના પિતાને ખાતરી થઈ અને તેથી ભગવંતના જન્મ પછી જ્યારે તેમના નામકરણનો પ્રસંગ આવ્યો ત્યારે પૂર્વક ઘટનાને લક્ષ્યમાં રાખી તે ઘટનાને અનુરૂપ પાર્શ્વ જેવું તે ત્રિજગત ગુરુનું નામ સ્થાપવામાં આવ્યું અને ત્યારથી તેઓ પાર્શ્વ નામથી ઓળખાય। ઉપરાંત તેમની આદ્યતા લોકમાં અન્ય તીર્થંકરો કરતાં વધુ અને દીર્ઘકાલ પર્યંત રહી તેથી તેઓ પુરુષાદાન્ય પુરુષોમાં ઉત્કૃષ્ટ આદેના કર્મવાળા કહેવાય। પ્રકિરણક ઉવસર્ગ સ્તોત્રમ નિર્દિષ્ટ નમ્યુણ મંત્રનું પ્રથમ પ્રાકટ્ય। ઉવસગરમ સ્તોત્રમાં વિસર્ગ ફુલિંગ એટલે સંકેતથી જે નમ્યુણ પાસ વિસર્ગ વિસર્ગ
વસરજીન ફુલિંગ નામક 18 અક્ષરનો મંત્ર આચાર્ય શ્રી ભદ્રબાહુને અભિપ્રેત છે. તે મંત્રનું સર્વપ્રથમ સંપૂર્ણ રીતનું પ્રાકટ્ય શ્રી ધનેન્દ્ર દ્વારા આચાર્ય શ્રી માનતુંગ સુરી સમક્ષ કરવામાં આવ્યાના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. પ્રભાવક ચરિત્રમાં એવો ઉલ્લેખ છે કે આચાર્ય શ્રી માનતુંગ સુરીને એક વખત કર્મની વિચિત્રતાના યોગે મગજનો રોગ થઈ ગયો. તેમણે અનશન કરવા માટે શ્રી ધનેન્દ્રનું સ્મરણ કર્યું અને તેને બોલાવી અનશનની ભાવના અંગે પોતાનું આયુષ્ય પૂછ્યું. શ્રી ધનેન્દ્રે જણાવ્યું કે હજી તમારું આયુષ્ય બાકી છે, તેથી તેનો સંહાર કેવી રીતે થઈ શકે અને આપણા જેવાઓનું આયુષ્ય તો ઘણા લોકોને ઉપકાર કરનાર છે. કહી તેમણે 18 અક્ષરનો મંત્ર સમર્પણ કર્યો અને કહ્યું કે આના સ્મરણથી તથા આનાથી મંત્રિત જલથી રોગ આદિ નવે પ્રકારના ભયોનો નાશ થાય છે. એમ કહી શ્રી ધનેન્દ્ર પાતાળમાં ગયા. તેના અનુસારે શ્રી માનતુંગ સુરીએ સ્તવના રચી કે જે ભયહર નામથી આજે પણ પ્રસિદ્ધ છે. આચાર્ય ભદ્રબાહુ શ્રુત કેવળી હતા, તેથી તેઓ તે આ મંત્રના જ્ઞાતા હતા જ, પણ પછીના કાળમાં આ મંત્ર અપ્રકટપણાને પામ્યો જે માનતુંગ સુરી દ્વારા સર્વજન સમક્ષ પ્રગટ કરવામાં આવ્યો. મંત્ર કેવી રીતે સિદ્ધ થાય? જે મંત્રના જે અધિષ્ઠાયક દેવો હોય તેઓ તે મંત્રના સંકેતથી બંધાયેલા હોય છે અને તેથી તે મંત્રના જાપ દ્વારા તે દેવો તે મંત્રના સાધક ઉપર તુષ્ટ થાય છે અને તેમની મનકામનાઓ પૂર્ણ કરે છે. શ્રી સાનંદ સૂત્રના 10મા સ્થાનના 3જા ઉદ્દેશના વૃત્તિમાં અરુણદેવ અરુણોપપાદ અધ્યયનના પાઠથી પોતાનું આસન ચલાયમાન થવાથી અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકી જાય તે પાઠ કરનાર શ્રમણ ભગવંત હોય છે ત્યાં આવે છે અને આવીને વર માગો એમ કહે છે. જ્યારે તે શ્રમણ ભગવંત મને કોઈ વરનું પ્રયોજન નથી એમ કહે છે ત્યારે તે દેવ તે ભગવાનને પ્રદક્ષિણા તથા વંદન નમસ્કાર કરી પાછો જાય છે એમ જણાવેલ છે, જે ઉપરની હકીકતનું સંપૂર્ણ સમર્થન કરે છે. આ તો થઈ મંત્રની વાત, પરંતુ આ રીતે કેટલાક સ્તોત્રો પણ મહાપ્રભાવક પૂર્વચારો દ્વારા રચાયેલા હોવાથી તે સ્તોત્રો જ મંત્ર સ્વરૂપ થઈ જાય છે અને તેથી તે સ્તોત્રનો એકાગ્ર મનથી કરાયેલો પાઠ જ સમસ્ત આપત્તિઓનું નિવારણ કરનાર બને છે. ઉવસગર સ્તોત્ર પણ આવી જ રીતનું સ્તોત્ર હોવાથી તેનું એકાગ્ર મનથી કરાયેલ સ્મરણ ચિંતન કે પાઠ પણ સમસ્ત આપત્તિઓનું નિવારણ કરનાર છે. પરંતુ મંત્રોનું સ્મરણ એ સર્વકાલીન ન હતું, તે આપત્તિ નિવારણ પૂરતું જ આવશ્યક મનાયું હતું અને તેથી તે કાળના સમર્થ ગીતાર્થ પુરુષોને શ્રી સંઘના કષ્ટોના નિવારણ માટે મંત્રો દ્વારા શાંતિ કરવાની વ્યવસ્થા તે કાલે પૂરતી કરી આપવી પડી હતી, જેનું સમર્થન લઘુ શાંતિની રચના પણ પૂરી પાડે છે. મંત્રયુગ શ્રી શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માના અંતેવાસી ઘણા સ્થવિર ભગવંતો જેમ જાતિ સંપન્ન, કુલ સંપન્ન, બલ સંપન્ન, રૂપ સંપન્ન હતા તેમ ગુણ પ્રધાન, ચારિત્ર પ્રધાન, વિદ્યા પ્રધાન તથા મંત્ર પ્રધાન પણ હતા કે જેઓ નિર્ગ્રંથ પ્રવચનને સન્મુખ રાખીને વિચરતા હતા એવા ઔપપાતિક સૂક્તકના 16મા સૂક્તનો ઉલ્લેખ આપણને ભગવાન મહાવીર પરમાત્માના યુગમાં મંત્રોનું પ્રચલન હતું એમ માનવા પ્રેરે છે. આથી પણ આગળ જઈએ તો શ્રી ઋષભદેવ સ્વામીના પૌત્રો નમી તથા વિનમીને ધનેન્દ્રે રોહિણી, પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાઓ આપ્યાના ઉલ્લેખો જૈન શાસ્ત્રોમાં સાંપડે છે. વર્ષાકાળમાં લકંદીપતિ દશાનંદ દ્વારા 1000 વિદ્યાઓની સાધનાનો ઉલ્લેખો રામાયણમાં દ્રષ્ટિગોચર થાય છે, એટલે વિદ્યાઓ અને મંત્રોનો ઉપયોગ આ અવસર પણ આજથી અસંખ્યાત વર્ષો પૂર્વ પણ હતો તે નિર્ણિત થાય છે. મંત્રની ફલદાયકતાનું અનન્ય કારણ. મંત્ર કોને સિદ્ધ થાય અને કેવી રીતે સિદ્ધ થાય તે માટેના જુદા જુદા વિધાનો જૈન જૈનેતર ગ્રંથોમાં સ્થળે સ્થળે દેખાય છે, પણ તે બધામાં બે વાત તો સર્વસંમત છે કે જે મંત્ર સિદ્ધ કરવો હોય તેના જે અધિનાયક દેવ હોય આ દેવી હોય તેની પ્રત્યેની શ્રદ્ધા અનન્ય કોટીની હોવી જોઈએ, તેમજ ગુરુ દ્વારા પ્રદત્ત અમાન્ય પ્રાપ્ત થયેલા એવો હોવી જોઈએ. જો આ વસ્તુઓ ન હોય તો કદી જ મંત્ર ફળદાયક થતો નથી. પછી વળી તે મંત્ર તેના માટે વિહિત કરેલ જાપ યા તપ આદિ કરવામાં આવે, તેથી જ ઉવસગરમ સ્તોત્રની 5મી ગાથાની 2જા ચરણમાં ભક્તિ બરેન પદ મૂકી શ્રી પાર્શ્વનાથ ભગવાન પ્રત્યેની અનન્ય શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવે છે. ઉવસગરમ સ્તોત્રની મંત્ર મહેતા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. જેવા પલ્લવોનો ઉપયોગ છતાંય તે મંત્ર કેવી રીતે, એ સવાલ ઉઠવો સ્વાભાવિક છે. તેનું સમાધાન એ છે કે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું નામ એ જ પરમ મંત્ર છે. તેમનું નામ જ સર્વ મંત્રાક્ષરોમાં શ્રેષ્ઠ મંત્ર છે, એટલે તે નામ દ્વારા તે પરમ તારકની જેમ જ સ્તવના હોય તે સ્તોત્ર મંત્ર ગણાય તે સંપૂર્ણ વાસ્તવિક છે. નામ મંત્ર. ભગવાન શ્રી પાર્શ્વનાથ સ્વામીનું નામ એ જ મંત્ર છે એ વાતનું સમર્થન કરતા અનેક વાક્યો સ્તોત્રકારો તે સ્તોત્રોમાં ગૂંથ્યા છે કે જે પૈકી કેટલાક અહીં મૂકવામાં આવે છે. તમારું નામ કીર્તન તે રૂપી જળ સમગ્ર દોષોને સમાવે છે. તમારા નામરૂપી નાગગમની જે પુરુષના હૃદયમાં હોય છે તેને વિષધરો ઉપદ્રવ કરી શકતા નથી. હે પુરુષોત્તમ અજિતજીન, તમારું નામ કીર્તન શુભને પ્રવર્તાવનારું છે. જેમનું નામ સુગ્રહિત સારી રીતે ગ્રહણ કરવા યોગ્ય છે તે જીનેન્દ્રો જયવંતના વર્તો. શ્રી શાંતિનાથનું નામ ગ્રહણ જયવંતું છે. આપણું નામ પણ જગતને સંસારથી બચાવે છે.
શ્રી પાર્શ્વનાથના નામરૂપી શ્રેષ્ઠ સિદ્ધના મંત્રના જાપથી તમારા નામરૂપી મંત્રના વર્ણોની પંક્તિને તમારા નામના અક્ષરો રૂપી સ્ફુટ સિદ્ધ મંત્રથી ગૌરવવાળા મનુષ્યને તમારું નામ દુષ્ટ પ્રેત પિશાચો આદિનો નાશ કરે છે. આશ્ચર્ય કરનાર છે નામરૂપી મંત્ર જેનો એવા માણિક્ય સ્વામી. હે જિનેન્દ્ર, તમારા નામ મંત્રનું એકાગ્ર ચિત્તવાળા થઈને જેઓ ધ્યાન કરે છે, સર્વ વિદ્યા અને મંત્રોના વિદ્યાક્ષરો જેમના નામક્ષરમાં છે એવા પ્રભુ, હે વામાસુરુ, તમારા નામના જેઓ જપ કરે છે તેમનાથી દૂરી તો દૂર ભાગી જાય છે. હે સ્વામી, પ્રબળ એવા ભૂતો આદિ તથા અતિ પ્રબળ રોગો પણ તમારા નામ સ્મરણથી વિલય પામે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને મારી ચેનલ જૈન ફેક્શન સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.